અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ એટલી હદ સુધી ખ્યાત છે કે રૂપિયા સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. જી હા, રાજ્ય સરકાર કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે માણસોના જીવની દલાલી કરનારા આવા તત્વોને ભાગવા માટેનો સમય કેમ આપવામાં આવી રહ્યો છે? ઘટના બાદથી હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત સહિતના આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ કડીનું બોરીસણા ગામ સુમસામ ભાસી રહ્યું છે. સ્વજનો ગુમાવ્યા બાદ બેસણું રાખવામાં આવ્યું, જ્યાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. સ્વાભાવિક છે. જુઆ રિપોર્ટ. આઠે જણની સર્જરીઓ કરેલી છે, એમાંથી એક જણની સિગ્નેચર થયેલી નથી, કોઈ એમના રિલેટિવ હાજર રહેલા નથી. બેના મોત અને અન્ય સાતને પથારીએ સુવડાવનારી હોસ્પિટલ સામે લોકોમાં આક્રોશ છે, તો ગુમાવી ચૂકેલા પરિવારજનો પ્રત્યે સંવેદના. આ કરુણતા એક બે નહીં પરંતુ ઘણા પરિવારોની છે. અમદાવાદથી નજીક આવેલા કલોલ પાસેના બોરીસણા ગામની ગલીઓ હજુ પણ સુમસામ ભાસે છે. અહીં લોકો ગ્રામ પંચાયત અને બારોટવાસની પાસે બેસેલા જોવા મળ્યા હતા. બોરીસણામાં પ્રસરેલા આ સન્નાટાનું મૂળ અમદાવાદ સ્થિત ખ્યાતિ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છે. સ્વજનો ગુમાવ્યા બાદ બેસણું રાખવામાં આવ્યું છે, જ્યાં લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અહીંયા આવ્યા હતા અને કેમ પાડ્યું કે શ્વાસની તકલીફ, એમને કે લાવું બતાવી આવું શું તકલીફ છે, એ બધું ચેકઅપ થઈ જાય. આ તો કે ચેકઅપ કરવા જવાનું છે કે, એટલે કે અહીં ચેકઅપ કરાવી બરાબર, અને ઇસીજી કર્યું ને, એમાં કે હવે કે કાલ તમારે તો ચેકઅપ કરવા કે અમદાવાદ આવવાનું, અને શું તકલીફ છે ને એ બધું કે અત્યારે ખબર પડી જાય કે તમને. માત્ર ને માત્ર આ મેડિકલ માફિયાઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે. માત્ર ને માત્ર આયુષ્યમાન કાર્ડમાંથી પૈસાનો એક ફ્રોડ કરવામાં આવે છે. આ પહેલાં પણ સાણંદના તેલાવ ગામમાં, અહીં કડીથી આપણે 4-5 કિલોમીટર દૂર વાધરોડા ગામમાં પણ આ પ્રકારનો કેમ્પ યોજીને આ રીતનો સ્કેમ કરવામાં આવે છે. અમારા માનનીય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને વિનંતી કરીશ કે હોસ્પિટલ ઉપર સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે અને દોષીઓને સજા થવી જોઈએ. અમને રાતે 9 વાગે એમનો ફોન આવ્યો ક્યાંથી કે તમારા પપ્પા સિરિયસ છે, તમે આવી જાઓ. અમે લગભગ પહેલાં પોલીસ સ્ટેશન ગયા, કડી થોડી બાતમી તો અમને મળી ગઈ હતી કે આ કારણે આવું બન્યું છે. એમને સાહેબ એમને જ કીધું હતું કે શ્વાસની તકલીફ થઈ જશે ને આ ઓક્સિજન ઉપર રાખ્યા છે. અમને ખબર કે અમારા પિતાનો કોઈ શ્વાસ સડે જ નથી, કે ખેતી કામ કરતા હતા માણસ બરાબર, તો એમને કોઈ બીમારી જ નથી, તો આ ખોટી રીતે એમને એ જ કર્યા છે એમને. ખ્યાતિ હોસ્પિટલના કાંડનો ધીમે ધીમે હવે ખુલાસો થઈ રહ્યો છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અનેક દર્દીઓને કડવો અનુભવ થયો છે. ઘાટલોડિયાના પ્રજાપતિ પરિવાર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી કે હોસ્પિટલના તબીબો દ્વારા વગર જરૂરિયાતનું ઓપરેશન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. મારા કાકી છે જે આપણે જેતલપુર રહે છે, તો એમને પડી ગયા હતા, તો તાત્કાલિક પછી એમને થોડી તકલીફ વધી ગઈ હતી, તો અમે તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ ગયા. એક તો જ્યારે દાખલ કર્યા ત્યારે એમને રિપોર્ટ્સને બધું દઈને લગભગ 15-20 હજારનો ખર્ચો કરાયેલો, અને 24 કલાકના કંઈક પ્રોસેસ કશું જ નહોતું કર્યું, તો એમને લગભગ આઈ થિંક 30-40 હજાર રૂપિયાનું બિલ બનાવ્યું. હાલમાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઈને રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ જાગી છે. આ ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આ બાબતે તેઓ જણાવ્યું હતું કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા, જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે. કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે, અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે, અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે. આ બધા વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની માહિતી સામે આવી છે. હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, સંજય પટોડિયા અને કાર્તિક પટેલ સહિતના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે, તો બીજી તરફ કેટલાય આરોપીઓ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે.
સ્વાતી હોસ્પિટલ કે જેમાં બે નિર્દોષ લોકોનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને આટલું મોટું કાંડ જે જગ્યાએ થઈ ચૂક્યા છે ત્યાં હજી સુધી માત્ર એક જ આરોપી પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. આ જ કામગીરીથી અત્યાર સુધી પ્રશાસને શાંતિ રાખી છે અને અત્યારે તમામ જે લોકો છે એ હોસ્પિટલ હાલ કાર્યરત જોવા મળી રહી છે. જોકે આટલી મોટી ઘટના બાદ પણ હોસ્પિટલ હજી કાર્યરત છે અને આ સાથે જ કેટલાક લોકો હજી પણ ભૂગર્ભમાં છે, જેમાં વાત ખ્યાતિ હોસ્પિટલના સીઓ ચિરાગ રાજપૂતની કરીએ, રાજશ્રી કોઠારી, ડૉક્ટર સંજય પટોડિયા અને ડૉક્ટર કાર્તિક પટેલ, આ તમામ લોકો હજી પણ જે ધરપકડ છે, જે કાર્યવાહી છે તેનાથી હજી પણ બહાર છે. ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ, હજી પણ જે સ્ટાફ છે એ અહીં કાર્યરત છે. જોકે જે માત્ર એક જ જે વ્યક્તિ છે ડૉક્ટર પ્રશાંત વજીરાણી, તેમની જ ધરપકડથી અત્યાર સુધી સંતોષ માનવામાં આવી રહ્યો છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.